નમસ્કાર મિત્રો ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે અંતરનો ઉમંગ બનાવે છે યુવા આપણી ઉંમર દિવસે દિવસે વધતી જ જાય છે કદાપી ઘટી શકતી નથી સિત્તેર વર્ષનો માણસ કદાપી સાઠ વર્ષનો બની શકતો નથી કારણ કે કાળચક્ર નિરંતર આગળ વધતું રહે છે માણસ જ્યારે સાઠ વર્ષનો થાય છે ત્યારે તેને નિવૃત્ત કરી દેવામાં આવે છે આપણા સમાજમાં એક એવી માન્યતા છે કે ઘરડા લોકો કોઈ મોટું તથા મહત્ત્વનું કામ કરી શકતા નથી તેમની બુદ્ધિ બહાર મારી જાય છે એટલે એ સાઠે બુદ્ધિ નાઠી જેવી કહેવતો પ્રચલિત છે પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી આપણું શરીર સમયની સાથે રુદ્ધ પામતું રહે છે એમ છતાં આપણું મન યુવાન રહી શકે છે એ માટે આપણે તેને સકારાત્મક દિશામાં વાળવું પડે છે શરીર અને મન એકબીજા સાથે જોડાયેલા છે મનના વિચારોનો શરીર પર પ્રભાવ પડે છે અને શરીરની ક્રિયાઓની મન પર પણ અસર થાય છે જો શરીરની ઉંમર વધી ગયેલી જોઈને મન એવું લાગે માની લે કે હવે હું ગરડો થઈ ગયો છું તો ખરેખર માણસનું મન પણ ગરડું થઈ જશે કારણ કે એના મનમાં એ વાત ઘર કરી ગઈ છે જો માણસ એવું માને છે કે શરીર તો એના ધર્મ પ્રમાણે ભલે ગરડું થઈ રહ્યું હોય પરંતુ મારું મન તો પહેલાં જેવું જવાન છે મારા મનમાં પહેલાં કરતાં જ્ઞાન તથા અનુભવો વધારે છે પહેલાં કરતાં તે વધારે સક્રિય છે તો મનની આ અદ્ભુત શક્તિ વૃદ્ધ થયેલા શરીરને પણ સક્રિય બનાવી દે છે જ્યારે આપણે કોઈ ઓજાને બિન ઉપયોગી તથા નકામું માની લઈએ છીએ અને તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દઈએ છીએ તો તે કટાય તથા બગડી જાય છે પછી તે ઉપયોગી રહેતું નથી એના બદલે જો આપણે તે ઓજારનો સતત ઉપયોગ કરતા રહીએ અને તેની થોડીક કાળજી રાખીએ તો તે ખૂબ મૂલ્યવાન અને ઉપયોગી સાબિત થાય છે મનુષ્યના જીવનમાં પણ આવું જ છે જો આપણે હંમેશા સક્રિય રહીએ સર્જનાત્મક કાર્યો કરીએ અને સકારાત્મક વિચારો કરીએ તો આપણી સક્રિયતા જળવાઈ રહે છે અને આપણે સમાજ માટે ઉપયોગી બની શકીએ છીએ આવા માણસો બીજા લોકો માટે અને ખાસ કરીને યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે તેઓ બીજા લોકોની માનસિકતા બદલીને તેમને પણ સમાજ માટે ઉપયોગી બનાવી દે છે વર્તમાનમાં આપણા સમાજમાં ફિટ એન્ડ ફાઇન દેખાવાનો ક્રેજ વધતો જાય છે એના લીધે દરેક માણસમાં ઉંમરને પાછળ ધક્કે જીવનમાં આગળ વધવાની ઈચ્છા જોવા મળે છે તેનું અનુમાન એ બાબત પરથી થઈ શકે છે કે ફિટનેસ ઉદ્યોગ આજે લગભગ ઓગણીસ ટકાના દરે વધી રહ્યો છે આજે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જ નહીં પરંતુ બોડી ઇમેજ એટલે કે મારું શરીર કેવું દેખાય છે એ બાબતમાં દરેક ઉંમરના લોકો હવે સચેત રહેતા જોવા મળે છે કારણ કે શરીરની અવસ્થાને જોઈને ઉંમરની ખબર પડે છે જો શરીરની ઉંમરને છુપાવી દેવામાં આવે તો પછી કોઈ તેને ઘરડું નહીં કહે આજકાલ એવા ઘણા વૃદ્ધો જોવા મળે છે કે જેઓ શારીરિક રીતે બિલકુલ ફિટ હોય છે તેમને જોઈને તેમની સાચી ઉંમરનો ખ્યાલ આવતો નથી જોકે શહેરો તથા મહાનગરોમાં જ આવી ફિટનેસ જોવા મળે છે આપણા સમાજમાં પોતે ઘડા થઈ ગયા છે એવું માની લેનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે તેઓ માત્ર શરીરને ગમે તેમ કરીને ધર્ષે છે બીજાઓ પર આશ્રિત રહે છે અને મનને પૂજા પાઠ તથા બીજા મા ધાર્મિક કાર્યોમાં વાળી દે છે એવા લોકોના જીવનમાં જાણે ચાલીસ વર્ષની ઉંમરથી જ ઘર આગમન શરૂ થઈ જાય છે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં મનોચિકિત્સાની એક પ્રોફેસર એલિસા એપલ જીવનશૈલી તથા ઉંમરની વચ્ચે સાધવામાં આવતા તાલમેલ પર અધ્યયન કરી રહ્યા છે તેમના મતે જો તમે સારી રીતે જીવવા ઈચ્છતા હો તો તમારે તમારી દિનચર્યામાં બિલકુલ ફિટ રહી શકાય એવો ફેરફાર કરવો પડશે કારણ કે વખતની સાથે બદલાવું અને પરિસ્થિતિઓને અનુકૂળ થવું એનું જ નામ જિંદગી છે એ માટે ફિટનેસ રહેવું ખૂબ જરૂરી છે મનોવિશેષજ્ઞોના મત પ્રમાણે જો તમે તમારી જાતને પ્રેમ કરતા હો અને જીવો તથા જીવાદોની ભાવનાને પોતાના જીવનમાં લાગુ પાડવા ઈચ્છતા હો તો પછી આપણે આપણી વધતી જતી ઉંમર કે જવાબદારીઓથી દુઃખ થતું નથી કારણ કે આપણું પૂરું ધ્યાન આપણા શરીરને ફિટ રાખવામાં હોય છે આજની વાસ્તવિકતા એ છે કે આજે આપણા કુટુંબો નાના થતા જાય છે એ નાના પરિવારોમાં બધા સભ્યોની પોતાની એક અલગ દુનિયા હોય છે એમાંય વૃદ્ધોની દુનિયા સૌથી જુદી હોય છે આજે મોટી સંખ્યાઓમાં વૃદ્ધો ઘરમાં જ કે બગીચાઓમાં એકલા બેઠેલા જોવા મળે છે બીજા કારણોને આપણે એક બાજુ રાખીને તો તેમના જીવનમાં એકલતા લાગવાનું કારણ એ છે કે તેઓ ઘરડા છે બીમાર છે તેથી તેઓ કોઈ પણ કામ કરવામાં અસમર્થ છે મનોવિશેષજ્ઞોના મત અનુસાર જો આપણે માની લઈએ કે હું ઘરડો છું તેથી કોઈ કામ કરી શકું નહીં તો ખરેખર એવું જ થશે કામ કરવાની ઉંમરને પાર કર્યા પછી પોતે જાણે જીવનની રેશમાંથી બહાર થઈ ગયા છે એવો ક્ષોપ વડીલોના ચહેરા પર જોવા મળે છે તેથી રિટાયર થયા પછી હું શું કરીશ એનું પ્લાનિંગ ત્રીસ વર્ષની ઉંમરથી જ થવા માંડે છે એ હકીકત છે કે રિટાયર થયા પછી પણ માણસની ક્ષમતામાં કોઈ ફેર પડતો નથી આથી વિદેશોમાં તો નિવૃત્ત થયેલા અનુભવી લોકોને સેવાનો લાભ લેવામાં આવે છે ભારતમાં પણ ઘણી જગ્યાએ આવું થઈ રહ્યું છે જો કે એવું પ્રમાણ બહુ ઓછું છે કારણ કે અહીં એવું માનવામાં આવે છે કે નિવૃત્તિ પછી માણસ બહુ કાર્યક્ષમ રહેતો નથી આ બાબતમાં જાપાનની કોસ્મેટિક કંપની પોળાનો ઉલ્લેખ કરવા યોગ્ય છે એમાં ફક્ત મોટી ઉંમરના લોકોને જ કામ પર રાખવામાં આવે છે ત્યાં એસી થી સો વર્ષ વર્ષની સ્ત્રીઓ પણ કામ કરે છે કંપનીનું માનવું છે કે તેઓ અનુભવી હોવાથી વધારે સારું કામ કરી શકે છે ચહેરા પર રમતું હાસ્ય તથા આનંદ માણસને યુવાન બનાવી દે છે અને સકારાત્મક વિચારો માણસમાં ઉત્સાહને ટકાવી રાખે છે તેથી ભલે ગમે તેટલી ઉંમર હોય છતાં ચહેરા પર પ્રસન્નતા તથા મનનો ઉત્સાહ ઓછો ન થવા દેવો જોઈએ નિવૃત્ત થયા પછી નિરાશાવાદી બની જવું કોઈ પણ રીતે યોગ્ય નથી જીવનના દરેક તબકાની આગવી વિશેષતા અને ખૂબીઓ હોય છે તેથી જીવનનો કોઈ પણ તબકો ખરાબ કે નકામો હોતો નથી આપણે દાળીએ તેને સારો બનાવી શકીએ છીએ એના આધારે આપણા દ્રષ્ટિકોણ તથા માનસિકતા પર રહેલો છે તેથી આપણે ગઢપણનો આનંદ લેતા પણ શીખવવું જોઈએ રેશમનો કીડો પોતાના માટે કોસેટો બનાવે છે અને એમાં જ કેદ થઈ જાય છે કરોડીઓ ઝાડુ બનાવે છે અને એમાં જ ફરિયા કરે છે માણસ પણ પોતાના અહંકારને વધારી દે છે અને પોતાના વિસ્તારને અવરોધી નાખે છે તે ભવ બંધનોમાંથી છૂટવા માટે મથામણ કરે છે માયાની ગાંઠ માણસ જ બાંધે છે અને તે ખોલી પણ શકે છે રામાયણકાળે ક્રોધ તથા લોભને સૌથી મોટો શત્રુ ગણાવ્યો છે તાત તેન અતિ પ્રબલબલ ખલ કામ ક્રોધ અરુ લો મુનિ વિજ્ઞાન ધામ મન નિમિષ અહમ શોભ એ જ મનુષ્યના પતનનું કારણ બને છે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ